હવે આગળ વાત કરીએ તો તાલાલા ગીરમાં સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ દ્વારા સમૂહ યજ્ઞનો પવિત્ર સમારંભ ધામધૂમથી સંપન્ન. તાલાલા ગીરમાં સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ દ્વારા સમૂહ યજ્ઞનો પવિત્ર સમારોહ ધામધૂમ પૂર્વક સંપન્ન થયો. સંતો મહંતો અને જ્ઞાતિ આગેવાનો અને વિશાળ સંખ્યામાં ભૂદેવોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ બે દિવસીય યજ્ઞોપવિત સમારોહમાં 20 બટુકોએ યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા. તલાલા શહેરમાં હિરણ નદીના કાંઠે આવેલ વિશાળ ગણેશ પાર્ટી પ્લોટમાં વિશ્વ બ્રાહ્મણ દિવસે યોજાયેલા આ કાર્યક્રમનો રાષ્ટ્રગીતના ગાન સાથે પ્રારંભ થયો હતો. ત્યારબાદ સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટના જિલ્લા પ્રમુખ વિજયભાઈ ઠાકોરે સ્વાગત પ્રવચન કરી સૌનું અભિવાદન કર્યું હતું. મોટી સંખ્યામાં જ્ઞાતિ અગ્રણીઓ હાજર રહ્યા હતા, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ પૂજ્ય મુક્તાનંદ બાપુએ શુભ સંદેશો મોકલી આશીર્વચન પાઠવ્યા હતા. બે દિવસીય યજ્ઞોપવિત સમારોહના ભોજનના દાતા હિતેન્દ્રભાઈ શિવશંકર જોશી, ગુરુ લોઢવા સહિત બ્રહ્મ સમાજના ગૌરવવંતા આ કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવવા યોગદાન આપનાર સર્વેનું સાલુડાળી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા મહેન્દ્રભાઈ પંડ્યા, મેહુલભાઈ ભટ્ટ, રમેશભાઈ વ્યાસ, વિમલભાઈ વ્યાસ, ડૉક્ટર રાજેશભાઈ વ્યાસ, ભરતભાઈ મહેતા, દીપી દવે, સાસણ જગદીશ અધવર્યુ, અશોકભાઈ જોશી, યોગેશભાઈ પંડ્યા, રસિકભાઈ જોશી, મહેશભાઈ પંડ્યા, ભવાની હર્ષદભાઈ મહેતા, રાજેશ પાઠક, મહેશભાઈ સિહોરા, ચંદ્રકાંતભાઈ પંડ્યા, ભાવેશભાઈ વ્યાસ, મહેશભાઈ પુરોહિત, શાંતનુ વ્યાસ, ઋષિકેશ ભટ્ટ, વિવેક પંડ્યા, રાહુલ પંડ્યા, પ્રિયાસ પાઠક, જીતેશ ઠાકર, જિગ્નેશ જોશી, આનંદભાઈ ભટ્ટ, ધ્રુવ ઠાકર, ભાવિન વ્યાસ, હર્ષ દવે, વિશાલ પંડ્યા, હર્ષ પુરોહિત, પાર્થ પંડ્યા, હિરેન દવે, ધૈર્ય ભટ્ટ, મનીષ કોહિલ સહિત કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ પંડ્યાએ કર્યું હતું. દીપક જોશી, જેડેશ ટીવી, ગીર સોમનાથ. મારું નામ વિજય ઠાકર. સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ ગીર સોમનાથના પ્રમુખ તરીકેની હું જવાબદારી સંભાળું છું. તાલાળાની અંદર સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમ અમે પરશુરામ ભગવાનની પ્રતિમાનું નિર્માણ કર્યું. ત્યાર પછી બ્લડ ડોનેશનના કેમ્પ હોય, સર્વરોગ નિદાન કેમ્પ હોય, એ સાથે આ સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સમારોહનું આયોજન અમે ખૂબ જ ટૂંકા ગાળાની અંદર કર્યું. આ આયોજન અમારું સૌ પ્રથમ છે. 25 દિવસની અંદર અમે આ આયોજન કર્યું, જેની અંદર 20 બટુકો યજ્ઞોપવિત ધારણ કરશે. આ યજ્ઞોપવિત કરવાનું આયોજન એટલા માટે છે કે અત્યારે ખર્ચા ખોટા ખર્ચાથી લોકો બચે, અને આ મોંઘવારીના સમયની અંદર ખોટા ખર્ચ ન થાય એ હેતુથી આ અમે સમૂહ જનોઈનું આયોજન કર્યું. એની અંદર બ્રહ્મ સમાજના ઘણા બધા બટુકો ઉત્સાહભેર જોડાણા, અને એની અંદર સમાજમાં પણ ઉદાર હાથે અમને અનુદાન મળ્યું. આવા સારા એવા માહોલની અંદર ગણેશ પાર્ટી પ્લોટના જેવા પાર્ટી પ્લોટની અંદર સમૂહ જનોએ અમને આયોજન કર્યું, આનંદ થયો. અને આની અંદર ઘણા બધા ગામ આખા જિલ્લાની માંથી બ્રહ્મ પરિવારના બટુકો જોડાણા, એમને ખર્ચની દ્રષ્ટિએ અને સમયની દ્રષ્ટિએ પણ આજના સમયની અંદર આવા સમૂહ આયોજનો ખૂબ જરૂરી છે એ અનુસંધાને જ અમે આયોજન કર્યું. બીજા આગામી દિવસોની અંદર સમાજના તાલાળા તાલુકાની અંદર, તાલાળા શહેરની અંદર કોઈ બ્રહ્મ પરિવારની એક દુઃખદ બનાવ બને તો એમના ઘરે એક સમય ભોજનની વ્યવસ્થા અમારા સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ દ્વારા કરવાનું પણ મેં નક્કી કર્યું. આગામી દિવસોની અંદર આવા સમૂહ જનોઈ, સમૂહ લગ્ન અને સામાજિક બ્રહ્મ સમાજને લગતી અમે ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન કરી રહ્યા છીએ, અને એની અંદર અમને ખૂબ જ બ્રહ્મ સમાજમાંથી પ્રસિદ્ધ પ્રતિસાદ મળી રહ્યો છે.